અમીરગઢમાં છેલ્લા કેટલાય વર્ષોથી રેલવે ફાટકની સમસ્યાને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવારનવાર રેલગાડીઓ પસાર થતી હોવાથી લાંબા સમય સુધી ફાટક પર ઊભા રહેવું પડતું હતું, જેને કારણે વાહનોને લાંબી લાંબી લાઇનો લાગતી હતી અને કલાકો સુધી વાહન ચાલકોને હેરાન થવું પડતું હતું. જ્યારે કે રેલવે ડબલ ટ્રેકની કામગીરીને લઈને ફાટકને હટાવી દેવામાં આવી છે અને અંડરબ્રિજ બનાવવામાં આવતા વાહન ચાલકો તેમજ અમીરગઢવાસીઓમાં ખુશી જોવા મળી હતી. તો બીજી બાજુ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગઈકાલે પડેલા વરસાદના કારણે અંડરબ્રિજમાં ઢીંચણસામાં પાણી ભરાઈ ગયા હતા, જેથી આ અંડરબ્રિજ વાહન ચાલકો માટે ખુશીની સાથે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે. માંડ માંડ રેલવે ફાટકમાંથી છુટકારો મળતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી, ત્યારે અંડરબ્રિજમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે આ અંડરબ્રિજ ફાટક કરતાં પણ વધારે મુશ્કેલી ઊભી કરી છે. પ્રથમ વરસાદમાં જ ઢીંચણસામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પાણીમાં ડૂબી જવાનો ભય સતાવી રહ્યો છે. જોકે રેલવે વિભાગના ચાલતા કામોમાં લાપરવાહી દાખવવામાં આવતા વાહન ચાલકોને ભોગ બનવું પડી રહ્યું છે. અમીરગઢ એ તાલુકો હોવાથી અહીં તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે, જેથી અમીરગઢ વિસ્તારના આજુબાજુના ગામોમાંથી પોતાના સરકારી કામકાજ માટે અરજદારોની મોટી માત્રામાં અવરજવર રહે છે. આ સમસ્યાના કારણે અરજદારોને દરરોજ મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેથી તંત્ર દ્વારા અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી માટે ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. જ્યારે કે અમીરગઢમાંથી પાલનપુર અથવા રાજસ્થાન જવા માટે માત્ર આ એક જ રસ્તો છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ નેશનલ હાઈવે નજીક હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. રેલવે તંત્ર દ્વારા આ અંડરબ્રિજનો કાયમી નિરાકરણ લાવી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવું અમીરગઢવાસીઓ તેમજ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા બનાવેલ અંડરબ્રિજ સાંકડો તેમજ ટૂંકી ગોળાઈ હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. અમીરગઢની ફાટક બંધ કરી અને અંડરબ્રિજ રેલવે બનાવી છે અને અંદર નજરી વરસાદની અંદર આખો નાળો ભરાઈ ગયો છે, તો અમારે અવારનવાર અહીંથી જવા માટેનું કંઈ તંત્ર એનો કોઈ નિકાલ કરી આપે. હવે અમીરગઢનું આ ઘરનાળું બનાવ્યું હોય રેલવેનું, એની અંદર એક ઇંચ વરસાદ પડવા છે આટલું પાણી ભરાઈ ગયું અને આ બાજુ અમીરગઢ છે, આ બાજુના 10 ગામડાને પબ્લિકને આવવા જવા માટેની કેટલી તકલીફ છે. કોઈ પણ સરકારી તંત્ર એને ધ્યાન આપે.